માસ્ત્ર મિત્રો ગેન્ડલક ઓનલાઇન સ્ટેજવામાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો મુખ્ય સેવિકા પરીક્ષા બે હજાર અઢાર સંદર્ભે આપણે તેની કામગીરી અને જગ્યાને અનુરૂપ બાબતોના સંદર્ભમાં આ વિડીયો છે જોવાનો છે આ અગાઉ પર અમારી ચેનલ દ્વારા અગિયાર વિડિયો છે મુખ્ય સેવિકાના સંદર્ભે અપલોડ થઈ ચૂક્યા છે જેમાં મોટા ભાગના વિડીયો છે એ તેની કામગીરીને અનુરૂપ છે સાથોસાથ તેમાં મુખ્ય સેવિકા મોડલ પેપર એક છે એ પણ તમે ચોક્કસ જુઓ વાત કરીએ હવે આજના વિડીયોના સંદર્ભમાં એ પહેલાં તમને ચોક્કસ જણાવી દઉં જો વિડીયો ગમે તો લાઇક કરવાનું ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને બે લાઇકોન પ્રેસ કરવાનું ચોક્કસ ન ભૂલતા જોઈએ આવે વિગત આપણા શરીરના સંદર્ભમાં લોખંડનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે આપણું શરીર છે એની અંદર સિત્તેર ટકા જેટલો ભાગ છે મિત્રો પાણીનો હોય છે આપણા શરીરમાં આંખ કાન નાક જીભ અને ત્વચા એ પાંચ જ્ઞાનેન્દ્રિયો છે આપણા શરીરનો મૂળભૂત એકમ કોષ છે મિત્રો આ પ્રશ્ન છે એ અગાઉની પરીક્ષાની અંદર પૂછાયેલો છે આપણા શરીરમાં મિત્રો ખાસ યાદ રાખજો નેવું હજાર જેટલી કલિકાઓ છે એ પણ સ્થાન ધરાવતી હોય છે મિત્રો આ જે પ્રશ્નો પ્રશ્નાત્મક સ્વરૂપે પણ આ વાક્ય વિધાન છે તેને પૂછી શકાય છે અને આપણા જે નિયમ છે એ મુજબ વિડીયોના અંતે છે વિડીયોમાંથી જ એક પ્રશ્ન તમને પૂછવામાં આવતો વિડીયો ધ્યાનપૂર્વક સાંભળજો અને જોજો નાળીના પંચોતેર થી પંચ્યાસી જેટલા મિત્રો હોય છે આપણા શરીરમાં એક ચોરસ ઇંચ દસ હજાર કેશ વાહિનીઓ હોય છે આપણા શરીરનું ઉષ્ણતામાન સાડત્રીસ સેલ્સિયસ જેટલું હોય છે આપણા શરીરમાં મગજ ફેફસા હૃદય યકૃત અને મૂત્રપિંડ જેવા નાજુક અવયવો છે પણ આવેલા છે આપણા બધા મળીને બધી નસો મિત્રો છન્નું હજાર પાંચસો ને ચાલીસ જેટલી થાય છે પાચન શ્વસન રુધિરા ભીષણ ઉત્સર્ગ પ્રજનન મુખ્ય ક્રિયાઓ છે આપણી માણસ દરરોજ ચારસો ને પંચાવન ઘન હવા લે છે તમને એવું પૂછાઈ શકે કે માણસ છે નિયમિતપણે કેટલી હવા લેતો હોય છે ચારસો ને પંચાવન ઘન જેટલી હવા છે એ મિત્રો આપણે લેતા હોઈએ છીએ માણસ દર મિનિટે સોળ થી અઢાર શ્વાસોશ્વાસ લેતો હોય છે હવે છેલ્લે આપણે એક પ્રશ્ન છે કે માણસ દર મિનિટે કેટલા શ્વાસોશ્વાસ લેતો હોય છે એ સિવાય પણ મિત્રો તમને આ બોક્સની અંદર જે વિડીયો જોવા મળે છે તે પણ પરીક્ષા સંબંધિત જ છે તો તે પણ ચોક્કસ જુઓ તેવી અને વિડીયો જોવા બદલ આપ સૌને ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ ફરીથી આજની ટેસ્ટ ટૂંક સમયમાં જ અમારી ચેનલ પર અપલોડ કરવામાં આવશે તો જોડાયેલા રહેજો અને ત્યાં સુધી વાંચવા માટે ઓલ ધ બેસ્ટ